बोलवा आव्यो छुं। मारे पहला जे बोलता था अमारे वाड़ा साहेब, मूळ पोते टीचर छे, एटले टीचरनो स्वभाव थोड़ो कड़क होय, पण एमने शब्द सांभळीए ने बीजा टीचरे माथुं हलावे छे के वात साची छे तमारी, छोड़े नहीं स्टूडेंटने। कारण के ए शिक्षकोनी जवाबदारी छे के आ 50 छे 40 छे ए बधा मारी करता पण सवाया होशियार थाय अने देश समाज अने परिवारनी सेवामां लागे। त्यारे अमारे वाळा साहेब छेल्ला त्रणेक दिवसथी अहीं आवी अने आखा महोत्सवमां जे माइक पर आवी अने एक एक शब्दने हमणा जे अन्नकूट उत्सव अहीं थवानो फळ उत्सव એની માહિતી આપતા હતા તો આપણને એમ થાય કે ગોઠવાઈ ગયું છે ને આપણને દર્શન થાય છે। આપણે ભોજન પ્રસાદ લીધો એને કલાક થવાયો પણ ઓડકાર એનો મીઠાસ અત્યારે એમના શબ્દોના માધ્યમથી આપણે ભોગવી રહ્યા હતા। ભલે આપણો વજન 40 કિલો હોય પણ સાહેબ બોલ્યા કે બ્લડ ડોનેશન કરવું જોઈએ, ત્યારે એમ થયું કે આમાંથી 5-10 લીટર નીચવીન ડોલ ભરીને આપી દેવું છે। એમ મન થઈ જાય, ભલે નહીં નીચવાય નહીં પણ એટલું આવે નહીં, પણ એમની પાસે એ શબ્દોમાં તાકાત છે। અને પોતે 2022માં શ્રેષ્ઠ શિક્ષક આખા ભારતમાંથી એમને સિલેક્ટ કરવામાં આવ્યા અને માનનીય શ્રી આપણા સર્વશ્રેષ્ઠ નાગરિક કહી શકાય એવા રાષ્ટ્રપતિજીના હસ્તે એવોર્ડ એનાયત થયો છે। આવા પ્રતિષ્ઠિત વ્યક્તિ આપણા ઉત્સવમાં સ્વયં સેવક તરીકે જ્યારે ભાવથી સેવા બજાવતા હોય ત્યારે અમારા શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી સ્વામી અને પૂજ્ય સોગદેવ સ્વામીને એવી ઈચ્છા છે, સાહેબ અહીં મધ્યમાં પધારો, બંને સંતો આપને દાદાની આજનો જે પ્રસાદીનો હાર છે લઈ અને આપને આશીર્વાદ આપવા આવ્યા છે અને ભેટવા આવ્યા છે। સાહેબ તમારા શબ્દો દ્વારા આજે હજારો નહીં પણ લાખોના જીવનમાં એવી પ્રગતિ થાય, એમના જીવન લોક ભોગ્ય બને, સમાજ સેવક બને એવી સદભાવના દરેકના જીવનમાં જાગે, જોરદાર તાલીઓથી સાહેબને આપણે વધાવીશું। બોલો શ્રી કષ્ટભંજન દેવની જય।